तो एक महत्वना समाचार पर नजर करी के ज्यां प्रधानमंत्री मोदीए विजय रूपाणी साथे वात करी छे। जे रीते तावते वावाझोड़ाने लईने प्रधानमंत्री मोदीए गुजरातना मुख्यमंत्री विजय रूपाणी साथे समग्र स्थिति अंगे तेमने ताक मेळव्यो छे, समग्र परिस्थिति अंगे तेमने जाणकारी मेळवी छे अने वात करी छे। जे रीते तावते वावाझोड़ुं ते गुजरातना दरियाकांठे टकरावा जई रह्युं छे तेनो कहर अत्यारथी वर्तावानी शरूआत थई चूकी छे। तेवामां प्रधानमंत्री मोदीए टेलिफोनिक वातचीत ए मुख्यप्रधान विजय रूपाणी साथे करी छे। तो आज अंगे वधु विगतो माटे संवाददाता परेश चौहान फोनलाइन पर जोड़ाया छे। जी परेश, जे रीते गुजरात में तावते वावाझोड़ाने लईने हाल प्रधानमंत्री पण चिंतित छे अने मुख्यमंत्री साथे फोन पर वात करी छे। जी भूमि, जेवी रीते एक स्पष्ट थई गयुं छे कि गुजरातना दरियाकांठे आज रात्रे 8-11 दरमियान आ तावते वावाझोड़ुं त्राटकवानुं छे, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રાજ્યની કયા પ્રકારની જે તૈયારીઓ છે તે અંગે સમીક્ષા કરી હતી, ઉપરાંત કેન્દ્ર કઈ રીતે તેમને મદદ કરી શકે તે માટેની પણ તત્પરતા દર્શાવી હતી। તો આ તમામ મુદ્દાઓ પર તેમણે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને સાથે એવું જ કહ્યું કે જ્યારે પણ જરૂર પડશે કેન્દ્રની ત્યારે અમે તૈયાર છીએ। તો સાથે જ મુખ્યમંત્રીએ પણ જે જે તૈયારીઓ કરી રહી છે ત્યાં સુધીમાં પછી તે એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરવાની વાત હોય, જે કલેક્ટરો જે તેમને જે તૈયાર સોંપવામાં આવી છે તેની વાત હોય, તે તમામ માહિતીઓથી પ્રધાનમંત્રીને અવગત કર્યા હતા। તો એ કહી શકાય કે મોદી પણ ગુજરાતની સ્થિતિ ચિંતિત છે અને તે જ કારણે તેમણે ટેલિફોનિક વાતચીત કરી અને રાજ્યની સ્થિતિ જાણી હતી। જી પરેશ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો જે રીતે પ્રધાનમંત્રી મોદી પણ તાવતી વાવાઝોડાને લઈને ગુજરાતની ચિંતા કરી રહ્યા છે અને તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, આ વાતચીત દરમિયાન તેમણે બનતી તમામ મદદ માટે તૈયાર હોવાની વાત પણ કરી હતી।